ઠક્કર બાપાનગર વિધાનસભા. અચ્છા, આપ પહેલેથી ભારતીય જનતા પાર્ટીમાં છો કે અત્યારે જોડાવાના? પહેલેથી ભારતીય જનતા પાર્ટી. કેટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી? બાળપણથી. બાળપણથી? અચ્છા, બાળપણથી. તો તમે બાળપણથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરો છો, હવે તમારો પક્ષ એ બીજા નેતાઓને બીજા પક્ષમાંથી લઈને આવે છે, કેવી લાગણી છે? ના, એમાં એવું છે કે જે સારા માણસ છે એની દરેક જગ્યાએ જરૂર હોય છે. અમરીશભાઈ છે, મારા ગ્રામીણ મત વિસ્તારમાંથી આવે છે ને, એમની સાથે અમે અત્યારે આવેલા છે ને, અમરીશભાઈને લાવવા માટે પણ ઘણા પ્રયત્નો કરેલા છે. આપ કયા વિસ્તારમાંથી આવો છો? આપ ભાજપના કાર્યકર છો કે આજે જોડાયા? ભાજપના કાર્યકર છો, આરએસએસનો મુખ્ય સંઘમાં પહેલેથી જોડાયેલો છું. આરએસએસ અને પછી ભારતીય જનતા પાર્ટી. આપ શું માનો છો, આ જે બીજી પાર્ટીમાંથી નેતાઓને લઈ આવવાની વાત છે, હવે કદાચ ચૂંટણી પણ લડશે એ લોકો? પરિવર્તન છે, એક વિકાસ છે. વિકાસ તો જ થાય જ્યારે પરિવર્તન થાય ત્યારે. અને કોઈ પણ વસ્તુ છે, ક્યાંય પણ ન્યાય ના મળે ત્યારે કોઈ પણ વસ્તુનો બદલાવ થાય જ છે. એટલે એ પ્રમાણે જોઈએ તો એક બરાબર છે, જે કાંઈ નિર્ણયો છે એ યોગ્ય કરી રહ્યા છે કે જેનાથી પ્રજાને પણ લાભ થાય અને પ્રજાને એક સારા મળી શકે, સારથી મળી શકે. તમે ન્યાયની વાત કરી તો બીજા પક્ષમાંથી આવીને અહીંયા ન્યાય મળે છે, પણ વર્ષોથી આ પક્ષમાં છે એને અન્યાય નહીં? એ બરાબર છે. અમરીશભાઈની વાત કરીએ તો અમરીશભાઈ પહેલાં જે હતા પક્ષમાં ત્યારે એણે ઘણો પ્રજાને સહકાર આપ્યો હતો, પણ પક્ષને હિસાબે ઘણી વાર હારવાની વાત આવે છે. તો પક્ષને હિસાબે જ્યારે એને નુકસાન થાય છે ત્યારે પક્ષ અત્યારે થઈ અને પછી પાછો ક્યારે પણ એનો સેવાનો લાભ છે એ બીજા પ્રજાને મળી શકે. અચ્છા, આપ શું માનો છો કે જે વર્ષોથી ભાજપમાં કામ કરી રહ્યા છે એને આ પ્રકારે અન્યાય નથી થતો? એને એના એનો કામ જોઈને એ લોકો જનરલી આગળ કરતા હોય છે, દરેક પક્ષના નેતાઓ. કેવા પ્રકારનું કામ જોઈને કે ભાજપ સામે લડવાનું અત્યાર સુધી વ્યવસ્થિત લડ્યા એટલે ભાજપમાં લઈ આવો? નહીં, એમ તો ભાજપ માટે એને મહેનત કરી જોઈએ કાર્યકર્તા તરીકે, પણ એમાંય પણ એક લેવલ બનતું હોય છે કે કોણ વધારે સારું કામ કરે છે એને મેક્સિમમ પ્રાયોરિટી આપતા હોય છે.